શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો 1 માળ ધરાશાયી થતા 8 થી 10 લોકોને દબાયા હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવનજ્યોત સોસાયટી પાસે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગયા છે. 2 લોકોને ઈજા થતાં તેમને 108ની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જો કે આ સરકારી વસાહત હતી જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, પરંતુ બધા જ ભાડુઆત છે. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં જ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. હાલ ઘટના સ્થળે અમારા ચેનલ હેડ દીપક પટેલ મોજૂદ છે, તેમની પાસેથી મેળવીએ વધુ માહિતી. જી, જણાવશો દીપક, શું છે સમગ્ર ઘટના? અમદાવાદના ઓઢવ વિસ્તારની સરકારી આવાસ યોજનાના બ્લોક નંબર 23 અને 24 અચાનક આજે ધરાશાયી થયા હતા, જેમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા બપોરે જ જાણ કરવામાં આવી હતી. જો આ માહિતી અમને પહેલાં અગાઉ હોત તો અમે વહેલા બિલ્ડિંગ ખાલી કરત, પણ અચાનક જ આજે જાણ કરવામાં અમને આવી હતી. સરકારી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ક્રિયતા આ સમગ્ર ઘટના ઉપર જાણવા મળેલી છે. હાલ આ ઘટનામાં 12 વ્યક્તિઓથી પણ વધારે લોકો દટાયા હોવાનું પ્રાથમિક ધોરણો પણ જાણવા મળેલ છે, જેમાં 6 વ્યક્તિઓને બહાર કઢાયા છે અને નજીકની શારદાબેન હોસ્પિટલમાં પ્રાથમિક ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવ્યા છે. હાલ અમદાવાદના મેયરશ્રીને પૂછતા તેમણે હાલ એ પણ જણાવ્યું હતું કે આંકડો કહેવો એ યોગ્ય નથી, આ ઘટના સમગ્ર બહુ દુઃખદ ઘટના છે. હાલ આ ઘટનામાં 12 વ્યક્તિઓથી પણ વધારે લોકો દટાયા છે. NDRFની 4 ટીમ ઘટનાસ્થળ ઉપર છે અને સરકારી તંત્ર એ વધારે પડતી પણ ટીમ બોલાવવા માટે સૂચના આપી દીધી છે. આ સમગ્ર ઘટનામાં કલેક્ટરથી લઈને અમદાવાદ કમિશનર, કલેક્ટર અને ફાયર બ્રિગેડની પણ ટીમ અત્યારે હાલ આ ઘટનામાં મોજૂદ છે. જી, આભાર દીપક. વધુ માહિતી માટે જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે.